ગુડ મોર્નિંગ બાળકો. બાળકો, આપણે એ ફોર એપલ અને બી શીખી ગયા ને, હવે આપણે સી અને ડી લખવાનો છે. તો ચાલો આપણે ડી સી અને ડી લખીએ. બાળકો, પાના નંબર 16 પર લખ્યું છે સી ફોર કેટ. સી ફોર કેટ એટલે બિલાડી. બિલાડી તમે જોઈ છે ને બધાએ, કેવો અવાજ કરે છે બિલાડી, મ્યાઉ મ્યાઉ. એને શું કહેવાય? કેટ કહેવાય. શું કહેવાય? કેટ. કેટ એટલે બિલાડી. જો અહીંયા પણ 10 વાર તમારે જેમ એ ફોર એપલ, બી ફોર બોલ તમે ઘૂંટો ને, એવી રીતે સી ફોર કેટ પણ ઘૂંટવાનો છે. અને શું કહેવાય? સી ફોર કેટ. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. તો ચાલો આપણે ઘૂંટીએ. જો અહીંયાથી ચાલુ કરવાનું, સી ફોર કેટ. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. તમારે આવી રીતે 10 વાર ઘૂંટવાનું. 10 વાર ઘૂંટશો ને એટલે તમને આવડી જશે. પછી નીચે છે ને ટપકા આપેલા છે, એ ટપકા જોડીને સી ફોર કેટ આપણે પૂર્ણ કરવાનો અને લખવાનો. તો ચાલો આપણે લખીએ. સી ફોર કેટ. જો સી ફોર કેટને પણ લાલ લાઇનથી આ વાદળી કલરની લાઇન દેખાય ને ત્યાં સુધી જ લખવાનું. નીચે જવા દેવાનું નહીં. નીચે જવા દે તો શું થાય? રોંગ પડે. એટલે ચાલો પાછા આવી રીતે બધા આપણે લખીએ. સી ફોર કેટ. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. સી ફોર કેટ. જો સી ફોર પછી કેક બી થાય, તમારો બર્થડે આવે ત્યારે કેક લાવો છો ને, મમ્મી પપ્પા કેક લાવે છે ને, એને સી ફોર કેક કહેવાય. શું કહેવાય? કેક. બધાની બર્થડેમાં આવે છે ને કેક, કેક, એને સી ફોર કેક કહેવાય. શું કહેવાય? કેક. પછી સી ફોર કેપ પણ થાય. સી ફોર કેપ પણ થાય. કેપ એટલે ટોપી. પછી સી ફોર ક્રો પણ થાય. ક્રો એટલે શું ખબર છે તમને? કાગડો. સી ફોર ક્રો. ક્રો એટલે કાગડો. કાગડો કેવું કરે? એને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્રો. શું કહેવાય? ક્રો. એટલે સી ફોરથી, સી ફોર પરથી સી ફોર કેટ થાય. સી ફોર કેક થાય. સી ફોર કોટ થાય. સી ફોર કેપ થાય. પછી સી ફોર ક્રો પણ થાય. અને સી ફોર કોમ્બ પણ થાય. કોમ્બ એટલે ખબર કોને કહેવાય? કોમ્બ. આપણે માથું ઓળાવે ને કાંસકીથી, એને કોમ્બ કહેવાય. એટલે સી પરથી ઘણા બધા અક્ષરો થાય, એકલું કેટ જ નહીં થાય. બરાબર. કેક પણ થાય, કેટ પણ થાય, કોટ પણ થાય, કેપ પણ થાય, ક્રો થાય, કોટ, કોમ્બ, એ બધું કો પરથી થાય. બરાબર. એટલે સી ફોર કેટ પરથી ઘણા બધા શબ્દો થાય છે. સી ફોર કેટ. સી ફોર કેટ તમારે બોલી બોલીને લખવાનું, એટલે તમને યાદ રહી જાય. બરાબર. સી ફોર કેટ. 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 હવે સી ફોર કેટ લખાઈ ગયું. પછી નીચે લખ્યું છે અલ્ફાબેટ પર સી ફરતે ગોળ કરો. પછી જેટલા પણ સી ફોર કેટ દેખાય ને એની પર શું કરવાનું? ગોળ કરી દેવાનું. શું કરવાનું? ગોળ કરી દેવાનું. કેટની સ્પેલિંગ છે તો સી ફોર કેટનો પહેલો અક્ષર છે તો એની પર ગોળ કરેલો છે. પછી કોટનો સ્પેલિંગ છે તો એની પર આપણે ગોળ કરી દેવાનો. પછી સી ફોર કેપ લખ્યું છે તો કેપ પર સી ક્યાં છે? આ રહ્યો. તો એની પર શું કરવાનું? ગોળ કરી દેવાનું. પછી સી ફોર ક્રો. ક્રો એટલે કાગડો. તો અહીંયા સી પર ગોળ કરી દેવાનું. પછી અહીંયા સી ફોર કેક લખ્યું છે તો સી ફોર કેક એટલે તમને ખબર છે ને બધાની બર્થડેમાં આવે એટલે એને સી ફોર કેક પણ કહેવાય. પછી અહીંયા અલ્ફાબેટ છે તો આ અલ્ફાબેટ પર તમારે કલર કરવાનો. બરાબર. રંગ પૂરી દેવાનો. પછી અહીંયા લખી દેવાનું સી ફોર કેક. બરાબર. ને પાછું ટીચરે જેવું આ પેજ પર કરાવેલું ને એવું જ બાજુના પેજ પર છે. અલ્ફાબેટ સી ફરતે ગોળ કરવાનું છે. અલ્ફાબેટ સી દેખાય એની પર ગોળ કરી દેવાના. સમજ પડી ને બાળકો? તો ચાલો પાછળના પેજ પર આપણે જોઈએ. પાછળના પેજ પાના નંબર
18 પર ડી ફોર ડોગ છે, શું છે? ડી ફોર ડોગ અને ડી ફોર ડોલ, ડોગ એટલે કૂતરો અને ડોલ એટલે ઢીંગલી. ઢીંગલી રમવાનું ગમે છે બધાને, એને ઇંગ્લિશમાં ડોલ કહેવાય. શું કહેવાય? ડોલ કહેવાય. બાળકો આપણે ડી ફોર ડોગ બોલતા લખતા શીખીશું. ડી ફોર ડોગ, ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો, ડોગ એટલે કૂતરો. તો ચાલો, જેમ આપણે એ ઘૂંટો, બી ઘૂંટો, સી ઘૂંટો 10 વાર, એવી જ રીતે ડી પણ આપણે ઘૂંટવાનો છે. તો ચાલો આપણે ચાલુ કરીએ. ડી ફોર ડોગ, ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. તમારે 10 વાર ઘૂંટવાનું બરાબર, એટલે આવડી જાય. જો પછી નીચે ટપકા આપેલા છે, એ ટપકાને જોડીને શું બનાવવાનું? ડી બનાવવાનું. શું બનાવવાનું? ડી બનાવવાનું. તો ચાલો આપણે બનાવીએ. પહેલાં મૂવી લાઈન કરવાની, પછી આમ અડધું ગોળ કરવાનું. શું બની ગયો? ડી ફોર ડોગ, ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. ડી આવી રીતે ટપકા આપેલા છે ને, એ બધા ડી આવી રીતે ટપકા જોડીને ડી પૂર્ણ કરવાનો. ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો, અને ડી ફોર ડોલ પણ થાય. ડોલ એટલે ઢીંગલી. જેવા એના ઘણા બધા થાય અક્ષર, પછી બીના ઘણા બધા એ થાય શબ્દ, પછી સીના ઘણા બધા શબ્દ થયા, એમ ડીના પણ ઘણા બધા શબ્દ થાય. ડી ફોર ડોગ, પછી ગોડ. ગોડમાં જો છેલ્લે ડી આવ્યો, એ ડી ફોર, પછી ડી ફોર ડી આવ્યો ને ગોડની સ્પેલિંગમાં, ડી આયરો ડી ગોડ ડ, એટલે ડી આવ્યો, ડી પર ગોળ કરવાનો. સમજ પડી? પછી રોડ, પછી રોડ પર, રોડની સ્પેલિંગ જો, આ રોડની સ્પેલિંગ ડીથી ચાલુ નથી થતી ખાલી, પણ ડી પર ગોળ કરવાનો છે, એટલે અહીંયા છેલ્લે ડી આપેલો છે બરાબર. ને આ ડ એટલે ડી ફોર ડગ થાય પાછું, એટલે ડગ પર, ડી ફોર ડગ પર ગોળ કરવાનું. ડગ એટલે બતક, બતક બધાએ જોયું છે. તમે જ્યારે ગાર્ડનમાં જાઓ છો ત્યારે પેલું તળાવ હોય ને પાણીનું, એની અંદર વ્હાઇટ કલરના ડગ હોય, ડગ એટલે બતક હોય. તમે હવે ગાર્ડનમાં જાઓ ને ત્યારે જોજો, તમને જોવા મળશે ત્યાં. ડક એટલે બતક. શું થાય? બતક. ડી ફોર ડોગ, ડી ફોર ડોગ, ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો, ડોગ એટલે કૂતરો. કૂતરો કેવું કરે? ભમ ભમ. કેવું કરે? ડી ફોર ડોગ. જો હવે આ ડોટ આપેલા છે ને ટપકા, એ થઈ ગયું. અહીંયા આ ટપકા આપેલા નથી, તો આપણે શું કરવાનું છે? પહેલાં સીધી ઊભી લાઈન કરી દેવાની છે, અડધું ગોળ કરી દેવાનું. બની ગયો ડી. એવી રીતે તમારે તમારી બુકમાં ઘરે બનાવવાનું છે. હા બાળકો, જો આવી રીતે મસ્ત કરજો, બોલી બોલીને લખજો. બુક ગંદી કરતા નહીં, ગંદી થાય તો તમને ગમે બુક, નહીં ગમે એટલે જો આ ટીચરની કેવી મસ્ત ચોખ્ખી છે એવી તમારે તમારી બુક રાખવાની. ડી ફોર ડોગ, ડી ફોર ડોગ, ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. પછી ડી ફોર ડોલ, ડોલ એટલે ઢીંગલી. જો ટીચરનું આવું બહાર ગયું છે ને, એવું તમારે પણ તમારે બહાર નથી કાઢવાનું. આવું કાઢો ને બહાર, તે ખોટું ગણાય. જો આવી રીતે કરવાનું, જો અહીંયા ગયું છે બહાર નથી ગયું, તો આ રાઈટ છે, સાચું છે. એટલે આવી રીતે લખવાનું આમ બહાર કાઢે ને, તે ખોટું ગણાય. ડી ફોર ડોગ, ડી ફોર ડોગ, ડી ફોર ડોગ, ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો. જો ભાઈ અહીંયા બી પાછું બહાર ગયું, એટલે આવું બહાર જવું જોઈએ નહીં બરાબર. અંદર બ્લુ લાઈનથી, બ્લુ લાઈન સુધી જ હોવું જોઈએ. લાલ લાઈનથી ચાલુ કરવાનું, બ્લુ લાઈન પર ખતમ કરવાનું. ડી ફોર ડોગ, ડી ફોર ડોગ,
થઈ ગયું. પછી નીચે લખ્યું છે અલ્ફાબેટ ડી પર તે ગોળ કરો. આ અલ્ફાબેટ ડી છે, તેની પર ગોળ કરવાનું. જેટલા પણ ડી દેખાય ને એટલા પર ગોળ કરી દેવાનું તમારે. પછી અહીંયા ક્યાં છે ગોટની સ્પેલિંગમાં, ગોડની આર યુ, ગોડની સ્પેલિંગમાં ડી છે તો ડી પર ગોળ કરવાનું. પછી અહીંયા ડી છે આર યુ. પછી ડગની સ્પેલિંગમાં આર યુ. આવી રીતે તમારે ડી ફોર ડગના પેજ પર કરવાનું. ને એની બાજુના પેજ પર લખ્યું છે ડી ફોર ડોલ. ડોલ એટલે ઢીંગલી. ડીમાં કલર કરવાનો ગુલાબી કલર. પછી આવી રીતે ડી લખવાનો. અહીંયા તમારે સરસ રીતે લખવાનું અને જેટલા ડી દેખાય એટલા ડી પર શું કરવાનું, ગોળ કરવાનું. બરાબર ને બાળકો? બધા વ્યવસ્થિત કરજો. હા, પછી આપણે ફરી કાલે મળીશું. જય શ્રી કૃષ્ણ. બાળકો, આપણે એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ શીખાય ને, હવે પાના નંબર 20 પર આપણે એનું પુનરાવર્તન કરવાનું છે. ચાલો પાના નંબર 20 કાઢો બુકમાંથી તમારી, હું તમને પુનરાવર્તન કરાવું. જો બાળકો, અહીંયા પાના નંબર 20 પર લખ્યું છે પુનરાવર્તન કરો. પુનરાવર્તનમાં તમારે લખવાનું છે સરખા અલ્ફાબેટ જોડો. હવે અલ્ફાબેટ ટીચર તમને એ બી સી ડી શીખવાડ્યું ને, એ બી સી ડી. હવે સામે બી એ હોય ને તો આપણે એ સાથે જોઈન કરી દેવાનું, એને બરાબર જોડી દેવાનું. ચલો, એ ફોર એપલ ક્યાં છે, આ રહ્યો, તો તમારે શું કરવાનું, જોઈન કરી દેવાનું. પછી બી ફોર બોલ ક્યાં છે, આ રહ્યો, તો અહીંયા શું કરવાનું, બી ફોર બોલ. પછી સી ફોર કેટ ક્યાં છે, આ રહ્યો, તો અહીંયા જોઈન કરી દેવાનું. પછી ડી ફોર ડોગ તો અહીંયા છે, તો ડી ફોર ડોગ પર શું કરવાનું, જોઈન કરી દેવાનું અહીંયાથી. થઈ ગયું. પછી નીચે લખ્યું છે સરખા અલ્ફાબેટ શોધીને તેની ફરતે ગોળ કરો. સરખા એટલે આ એ ફોર એપલ અહીંયા લખેલો છે ને, એવી રીતે આ લાઈનમાં એ ફોર એપલ આવે એની પર ગોળ કરવાનું. પછી નીચે બી ફોર બોલ લખ્યો છે, તો બી ફોર બોલ જ્યાં આવે ત્યાં શું કરવાનું, ગોળ કરી દેવાનું. તો ચાલો આપણે કરીએ. ચાલો, આ શું છે, એ ફોર એપલ. તો એ ફોર એપલ પર ગોળ કરેલું છે. હવે એની નીચે લખ્યું છે બી ફોર બોલ. હવે આ લાઈનમાં ક્યાં છે બી ફોર બોલ, આ રહ્યો, તો અહીંયા શું કરવાનું, ગોળ કરી દેવાનું. પછી સી ફોર કેટ. સી ફોર કેટ ક્યાં છે, અહીંયા, આ રહ્યો, તો અહીંયા શું કરવાનું, ગોળ કરી દેવાનું. પછી ડી ફોર ડોગ. તો ડી ફોર ડોગ ક્યાં છે, આ રહ્યો, ડી ફોર ડોગ પર ગોળ કરી દેવાનું. સમજ પડી ને બાળકો? જો એવી જ રીતે બાજુના પેજ પર પણ એવું જ કરવાનું છે. સરખા અલ્ફાબેટ શોધી તેની ફરતે ગોળ કરો. અલ્ફાબેટ શોધવાના, એની પર ગોળ કરવાનો. અહીંયા જોઈ લેવાનું તમને કે એ ફોર એપલ ક્યાં છે, અહીંયા છે, તો એની પર ગોળ કરી દેવાનો. ડી ક્યાં છે, તો આ રહ્યો. અહીંયા જોઈને, આ અલ્ફાબેટ જોઈને અહીંયા શોધવાનું ને ગોળ કરવાનું. ને અહીંયા ટીચરે જેમ આ પેજ પર શીખવાડ્યું ને, એવી રીતે જ આ પેજ પર જોડવાના છે. સમજ પડી બાળકો? આ પેજ તમારે કરી નાખવાનું જાતે. બરાબર. જય શ્રી કૃષ્ણ.